તો ફાઇનલી સાત તારીખ નજીક આવી ગઈ છે લગ્ન સાત તારીખના છે લાગે છે કે કંકોત્રી હજી આ લોકોએ બાંટી નથી કારણ કે માહોલ લગ્ન જેવો લાગતો નથી હા સાત તારીખના ફિલ્મ રિલીઝ થવાની છે કાલે લગ્ન છે પણ જે પ્રમાણે શો એઝ અ પર પરંપરા આપણી જે પરંપરા પ્રતિષ્ઠા અનુશાસન જે રીતે ચાલી રહ્યું છે પરંપરા પરંપરા પ્રમાણે જે શો મળ્યા છે એ તો ખબર જ હતી કે આ રીતનો જ આખો માહોલ ઊભો થશે આગળ ડિટેલમાં ચાલો વાત કરીએ આપણે એક કલાક અને પંચાવન મિનિટની આ ફિલ્મ છે ફિલ્મની લંબાઈ જોતા એવું લાગે છે એ સ્ક્રીન પ્લે ફિલ્મનો હાર હોય છે કે કોઈ વધારાની વાતચીત કે કોઈ વધારાના સીન કે એવું કંઈ લગભગ હશે નહીં કારણ કે એક કલાક પંચાવન મિનિટમાં તો પછી જે સ્ટોરી હોય જે મુદ્દા હોય જે પોઈન્ટ ટુ પોઈન્ટ વાત કરવાની હોય એ જ બતાવવાની ટ્રાય કરી હોય પણ પછી ફિલ્મ રિલીઝ થાય પછી ખબર પડે બાર હજાર પ્લસનો બુકમાં શોમાં ઇન્ટરેસ્ટ છે જે ખૂબ સારો છે પછી જો શોની વાત કરીએ તો આમ આ માહોલ છે ને જો દિવાળીએ પહેલી તારીખે ફિલ્મ આવ્યું હત ને તો આ માહોલ હતો જ આશા જતી કે આ રીતનો માહોલ થશે આખો કારણ કે બે ફિલ્મો હતી અને જો આ ત્રીજી આવ્યું હોત તો ખબર જ હતી કે પર સિનેમા શો પર સિનેમા એક શો મળશે પણ આ તો અઠવાડિયા પછીનો માહોલ આ રીતનો છે એટલે શું અટવાય છે પ્રમોશનમાં અટવાય છે પ્રમોશન પણ જો કે જો એ લોકો કરી જ રહ્યા છે વાંધો નથી રિવ્યૂ પણ પ્રીમિયરના ખૂબ સારા આવી રહ્યા છે પ્રીમિયરના રિવ્યૂ આ ફિલ્મની વાત નથી કરતો કોઈ પણ ગુજરાતી ફિલ્મના પ્રીમિયરના રિવ્યૂ તમે જોઈએ ને તો જબરજસ્ત જ હોય છે પણ પછી જ્યારે ફિલ્મ ઓફિશિયલ રિલીઝ થાય પબ્લિક ફિલ્મ જોવા જાય પબ્લિક ફિલ્મ જોઈને બારી આવે પછી જ કંઈક આનું ચિત્ર બદલાઈ જાય એટલે ક્યારેક ક્યારેક એવું થાય કે આ લોકો પ્રીમિયરમાં જે ફિલ્મ જોઈને આવ્યા છે અને પબ્લિક જે લોકો ફિલ્મ જોઈને બહાર આવી છે એમાં કંઈક ડિફરન્સ છે અલગ અલગ ફિલ્મ હતી કારણ કે હંમેશાથી હેલું આવે છે ગુજરાતી ફિલ્મોમાં નહીં બોલિવૂડમાં પણ એવું જ છે પ્રીમિયરમાં તમે જુઓ ને એટલે હે એક પણ વ્યક્તિ એમનો કે ફિલ્મ આ ખરાબી હતી બસ જબરજસ્ત સ્ટોરી હતી ફ્રેશ સ્ટોરી હતી જબરજસ્ત ગીત હતા જબરજસ્ત સિનેમેટોગ્રાફી હતી બહુ સારી ફિલ્મ હતી નવું ટ્રાય કરવાની કોશિશ છે ફ્રેશ કોન્સેપ્ટ હતો આ જનરલી આઠથી દસ પોઈન્ટ એવા છે જે હરેક પ્રીમિયરમાં હરેક વ્યક્તિ બધી ફિલ્મ માટે બોલીવુડ હોય કે ગુજરાતી હોય બોલે જ છે એટલે આ ફિલ્મના પ્રીમિયરના રિવ્યૂ તો સારા જ છે ફિલ્મ રિલીઝ થાય પછી ખબર પડે શોની તમને હું વાત કરું ને તો અમદાવાદમાં મેક્સિમમ જગ્યાએ એક એક શો મળેલો છે સુરતમાં તો બધા થિયેટરમાં એક એક શો છે અમુક થિયેટરોમાં તો બુકિંગ હજી ઓપન જ નથી થયું એટલે આશા કરીએ કે લગભગ આવતીકાલે એટલે કે સુરત ઇન્ડિયામાં જ્યારે સવાર પડે ત્યારે બધા થિયેટરોમાં પ્રોપરલી બુકિંગ બુકિંગ છે ઓપન થઈ જાય અમદાવાદમાં પણ ઘણા થિયેટરમાં બુકિંગ ઓપન નથી બતાવતા અત્યારે વડોદરામાં પણ પર સિનેમા એક શો છે રાજકોટમાં પણ એ સિચ્યુએશન છે એટલે કદાચ અમુક અમુક થિયેટરમાં હજુ બુકિંગ ઓપન થવાનું બાકી છે એવી આશા કરું છું અત્યારે તો એટલે જે જે થિયેટરમાં બુકિંગ ઓપન થયું છે એ મુદ્દાને ધ્યાનમાં રાખીને આપણો પહેલાં દિવસનું પ્રિડિક્શન લગાવવાનું છે કારણ કે અત્યારે ઇન્ડિયામાં રાત પડી છે અને મારે ન્યૂઝીલેન્ડમાં સવાર પડી છે એટલે ઇન્ડિયામાં જ્યારે સવાર પડે અને તમે બુકમાં શો ખોલો અને પછી લગભગ બધા થિયેટરમાં બુકિંગ ઓપન થઈ જાય એવી મને આશા છે હવે જો કોન્ટેન્ટ સારું હશે તો શો વધશે જ એ પણ એક પરંપરા જ છે ગુજરાતી ફિલ્મોમાં એવું જ થાય છે કે બે ત્રણ મોટી ફિલ્મો ચાલતી હોય અથવા તો એક કોઈ મોટી ફિલ્મ ચાલતી હોય તો પછી નવી ગુજરાતી ફિલ્મ રિલીઝ થાય એટલે એને એક એક શો પહેલાં આપી દે કોન્ટેન્ટ સારું નીકળે ત્રણથી ચાર દિવસ પહેલું અઠવાડિયું ફિલ્મ ખેંચી લે અને પબ્લિકની ફિલ્મ ગમવા માંડે રિવ્યૂ સારા માંડે આવવા એટલે પછી થિયેટરવાળા શો વધારી દે છે તો એ પરંપરા આપણે જાળવી રાખશે કદાચ આ ફિલ્મમાં પણ એવું લાગે છે કોન્ટેન્ટ સારું હશે તો નેક્સ્ટ અઠવાડિયાથી આ ફિલ્મના શો છે એ ડેફિનેટલી વધશે પણ અત્યારે એક એક શો મેક્સિમમ આપેલા છે અને એક એક શો પણ આમ સારા છે વાત વાંધો નથી મેક્સિમમ નાઇટ શો છે આઠ વાગ્યાના સાડા આઠના સાડા નવના દસ વાગ્યાના પછી અમુક અમુક ઇવનિંગ શો પાંચ વાગ્યાના છે એટલે પ્રોપર શો મળેલા છે એટલે એ એક વસ્તુ સારી છે હવે બીજી વસ્તુ કે જો પહેલાં દિવસનું પ્રિડિક્શન મારો અંદાજ મુજબ અત્યારે જે મેં બુક મે શોમાં શો જોયા એ મુજબ મારું પ્રિડિક્શન દસથી બાર લાખનું પહેલા દિવસનું છે પહેલા દિવસનું પ્રિડિક્શન દસથી બાર લાખનું છે હવે પ્રોપર જ્યારે ફિલ્મ રિલીઝ થાય એના એક્ઝેક્ટ આગલા દિવસે એટલે કે છ તારીખે સાંજે બુકમય શોમાં શો જોવામાં આવે અને કદાચ શો વધી જાય એટલે કે અમુક થિયેટરમાં શો નથી ખુલ્યા એના શો વધી જાય પછી અમુક અમુક જગ્યાએ કદાચ બબે શો થઈ જાય તો પછી પહેલા દિવસનું કલેક્શન છે એ લગભગ વધી જશે પણ અત્યારે મેં જોયું એ પ્રમાણે મારો અંદાજ એવું છે કે દસથી બાર લાખનું પહેલા દિવસનું કલેક્શન નીકળશે બાકી તમારું જે કંઈ પ્રિડિક્શન ને જે કાંઈ મત વિચાર વિમર્શ હોય એ મને કમેન્ટ સેક્શનમાં જણાવી દેજો ધન્યવાદ